धाम। राजत दिव्य स्वरूप धरन सो प्रकटे घनश्याम, आत्यंतिक जीव मुक्ति करन बंदो अक्षर ब्रह्म, गुणातीत जेहि रूप दुअन ताहू प्रकट पर ब्रह्म। सदा एकांतिक धर्म धरन विचरत या भुवि आज, ब्रह्म स्वरूप हरि प्रकट तन प्रमुख जी महाराज। बंदौ जेहि मम गुरु चरण, बंदौ जेहि मम गुरु चरण, श्री स्वामीनारायण भगवान ने जय। अक्षर पुरुषोत्तम महाराज ने जय। नीलकंठवर्णी महाराज ने जय। गुणातीतानंद स्वामी महाराज ने जय। भगत जी महाराज ने जय। शास्त्री जी महाराज ने जय। योगी जी महाराज ने जय। प्रमुख स्वामी महाराज ने जय। જેતપુર અને પથેપુર થઈને ખેરીલાપુર પહોંચ્યા. આ ખેરીલાપુર એવું એક સ્થળ છે કે જ્યાં આગળ નૈમિષારણ્ય સર આવેલું છે. નૈમિષારણ્ય પ્રદેશ જેને આપણે કહીએ છીએ, તો એની વાત અહીંયા કવિ કરે છે. નૈમિષારણ્ય સરિહા जन के मन हरि लेत, चहकत पंछी तरु घटा, नभ मानहु भरि लेत। भारतवर्षनी आ एक खूब ज पवित्र जगह छे. बधा ऋषि मुनिओए एवं मन थयुं के आपणे एवा कोई स्थळे जईने ભગવાનનું ભજન કરીએ કે જ્યાં આગળ ભજન કરવાથી આપણને મેક્સિમમ લાભની પ્રાપ્તિ થાય, મેક્સિમમ ફળ મળે. આ ઘણીવાર આપણે બધા સમજતા નથી હોતા કે ભગવાનના ભજનમાં પણ કયું સ્થળ તમે પસંદ કરો છો, કયો દેશ પસંદ કરો છો, એના ઉપર પણ ઘણો બધો આધાર રાખે છે. શ્રીજી મહારાજે પ્રથમનું 78મું વચનામૃત ઉદ્બોધ્યું છે, દેશકાળાદિકના પ્રધાનપણાનું. કયા દેશની અંદર રહીને તમે ભજન કરો છો તો એના ઉપર પણ ઘણો આધાર રાખે. કયા કાળની અંદર તમે ભજન કરો છો એના ઉપર પણ આધાર રાખે. અમુક સમયે મહારાજે ભજન કરવાની ના પાડી છે, ધ્યાન કરવાની ના પાડી છે. ભજન કરવાની ના નથી પાડી, પણ ધ્યાન ના કરવું. લગભગ પ્રથમનું 32મું કે 34મું વચનામૃત છે, એમાં મહારાજે વાત કરી છે કે જ્યારે રજોગુણના ઘાટ ખૂબ જ થતા હોય તો એ વખતે ભગવાનનું ધ્યાન ના કરવું, નામ સ્મરણ ને એવું કરવું. એટલે કે કાળનું પણ પ્રધાનપણું એ આપણા બધા ઉપર વર્તતું હોય છે. કયો કાળ છે, કયું સ્થળ છે. સત્સંગી જીવન ગ્રંથમાં એક એવી વાત કરવામાં આવી છે કે તમે તમારા ઘરની અંદર ભજન કરો એના કરતાં તમે ગૌશાળાની અંદર ભજન કરો તો 10 ગણું ફળ મળે. એના કરતાં પણ તમે ગૌશાળાને બદલે પણ નદી કિનારે જાઓ તો એના કરતાં પણ 10 ગણું ફળ મળે, ગૌશાળા કરતાં પણ.
નદી કિનારાને બદલે જો તમે વનની અંદર ચાલ્યા જાઓ તો એના કરતાં પણ 10 ગણું ફળ મળે. એને બદલે જો તમે પર્વત ઉપર જાઓ, હિમાલય કે પછી ગિરનાર વગેરે, તો એના કરતાં પણ 10 ગણું ફળ મળે. એના કરતાં દેવ મંદિરની અંદર જઈને તમે ભજન કરો તો એનાથી પણ 10 ગણું ફળ મળે. અને આજે આપણને જોવા મળે છે, તમે જો કચ્છની અંદર જાઓ, કચ્છની અંદર જે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના જૂના મંદિરો જે છે, જૂના સંપ્રદાયના, તો ત્યાં આગળ જો તમે દર્શન કરવા જાઓ, આ જે અહીંયા હોલ છે ને એવો જ આલિશાન એવા મંદિરો હોય, ભલે નાનકડું ગામ હોય. અહીંયા તો નડિયાદ તો બહુ મોટું ગામ કહેવાય, બહુ મોટું શહેર કહેવાય, ગામ તો નહીં, પણ નાનકડું ગામ હોય તો પણ એવા આલિશાન મંદિરો હોય. અને પાછા બાઈ ને ભાઈઓના મંદિરો પાછા નોખા, બંને જુદા. અને ત્યાં આગળ તમે જુઓ તો ખીંટી ઉપર બધી પૂજાઓ લટકતી હોય. ગામના બધા હરિભક્તો ઘરે પૂજા ના કરે, પૂજા કરવા માટે મંદિરે આવે. કેમ? મંદિરની અંદર સારી રીતે એકાગ્રતાથી તમે ભજન કરી શકો. આજે આટલા ગણું ફળ, આટલા ગણું ફળ વધારે મળે એનું કારણ જ એ છે, ઘરની અંદર ટીવી ચાલતું હોય અને એની સામે બેસીને તમે ઠાકોરજીની પૂજા કરતા હોય, શું તમારી વૃત્તિ રહે? કદાચ આપણા ઘરમાં ટીવી ના ચાલતું હોય પણ બાજુના ઘરમાં મોટેથી રેડિયો ચાલતો હોય, ટીવી ચાલતા હોય, અથવા તો આપણું જે છોકરાનો છોકરો એ આવીને આપણી સાથે બેસી જાય, તો એનામાં વૃત્તિ રહે કે ભગવાનમાં વૃત્તિ રહે? ગઈકાલે જ મુગલાની વાત કરી હતી ને ભરતજીના, તો એના જેવી આપણી પણ હાલત થાય. એટલા માટે સત્સંગી જીવન ગ્રંથમાં આ વાત કરવામાં આવી છે કે જો દેવ મંદિરની અંદર તમે જઈને ભજન કરો તો કોટી ગણું ફળ પ્રાપ્ત થાય. અને પછી તો એનાથી પણ આગળની વાત કરવામાં આવી છે, એટલે અલ્ટિમેટ કક્ષાની, કે જો તમે અક્ષરરૂપ થઈને ભગવાનનું ભજન કરો, એટલે કે અક્ષરધામમાં રહ્યા થકા, દેહ છતે પણ અક્ષરધામમાં તમે રહી શકો જો અક્ષરરૂપ થાઓ તો. અક્ષરરૂપ થઈને જો ભગવાનનું ભજન કરો તો એનું તો ફળ અનંત ગણું મળે. તો કઈ જગ્યાએ બેસીને આપણે ભગવાનનું ભજન કરીએ છીએ એ પણ બહુ મહત્વનું છે, એ પણ એક સમજવું બહુ જરૂરી છે. તો આ ઋષિમુનિઓ સમજ્યા હતા, એટલે મહારાજની અરે ભગવાનની પાસે ગયા, ભગવાનને વિનંતી કરી કે આ ભારત એક એવું સ્થળ અમને બતાવો કે જ્યાં આગળ અમે સુખપૂર્વક ભગવાનનું ભજન કરી શકીએ. અને એ વખતે ભગવાને એમને કહ્યું કે મારું જે સુદર્શન ચક્ર છે હું છૂટું મૂકું છું. આ સુદર્શન ચક્ર જ્યાં આગળ કંઈ ગાડાને કંઈ નુકસાન થવાનું નથી, એમના બે દાંત ઉલટાના પડી ગયા, એવું જોરથી બટકું ભર્યું. અને પછી તો મહારાજે એમને દીક્ષા આપી, મહારાજની પાસે આવીને સાધુ થયા. અને મહારાજ પણ જાણે એમની કસોટી કરતા હોય એમ, એમનું નામ શું પાડ્યું? નિર્માનાનંદ. હવે નામ પ્રમાણે પાછા ગુણો કેળવવાના હોય ને, તો એ પ્રમાણે પાછા એવા ગુણ પણ એમણે કેળવ્યા. પછી કોઈ ટીખળી હરિભગત હોય ને એમને પાછી મશ્કરીકમાં કોઈ કહે કે સ્વામી આ તમારા આગળના બે દાંત ક્યાં ગયા, તો એ વખતે જરાય પણ અકળાયા વગર પોતે વાત કરતા કે એ જે હતો ઓથિયો એ તો હવે મરી ગયો છે, હવે તો નિર્માનાનંદ થયા છે મહારાજના પરમહંશ. તો આટલી કક્ષાનું પરિવર્તન શ્રીજી મહારાજના યોગમાં આ બધા સંતો ભક્તો પોતે કરી શકતા હતા પોતાના જીવનનું. તો આ જોવા મળે છે કે શ્રીજી મહારાજ ભલભલાના આવા ક્રોધના પૂર એ પણ એમણે સમાવેલા છે, એવી જ રીતે કામના પૂર એ પણ એમણે સમાવેલા છે. ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં ઉપેન્દ્રાનંદ સ્વામી હતા. ઉપેન્દ્રાનંદ સ્વામી સ્વામીની આગળ નિષ્કપટ થયા અને સ્વામીને વાત કરી કે સ્વામી સાધુના જે 30 લક્ષણ શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યા છે એમાંથી 29 સિદ્ધ થઈ ગયા છે. હવે આ તો કેટલી મોટી વાત કહેવાય, સાધુના 29 લક્ષણો સિદ્ધ થઈ ગયા, એટલે બહુ મોટી કેટલી સાધના એમણે કરી હશે. અને સ્વામીને કહ્યું કે સ્વામી એક નિષ્કામ વર્તમાન જોઈએ એવું સિદ્ધ નથી થતું, તો તમે કંઈક દયા કરો. અને ગુણાતીતાનંદ સ્વામીએ એક ઓરડાની અંદર એમને ગાર લીંપવાની સેવા સોંપી અને પોતે લીંપતા હતા. અને પછી સ્વામી ત્યાં આગળ આવ્યા થોડી વાર પછી, અને સ્વામીએ એમની સામે નજર કરી ને એમની દ્રષ્ટિમાંથી કામ ખેંચી લીધો. તો આટલી કક્ષાનું પરિવર્તન આપણને જોવા મળે છે. શ્રીજી મહારાજના સમયમાં બીજા એક વેરાભાઈ હતા પંચાળાના, જે દરબાર ઝીણાભાઈ એમના જ મિત્ર. અને વેરાભાઈનો સ્વભાવ અત્યંત આમ પાછો માની પ્રકૃતિ હતી, અને પાછા જે દરબાર ને બધા હોય એટલે એમની બધી રીત ને બધી આપણે તો લગભગ જાણતા જઈશું, બધું ધીંગાણું કરવું અને ગામ લૂંટવું, કોકનું પડાવી લેવું, આની અંદર જ એ લોકો તો આમ ગણથુથીની અંદર આવા સંસ્કાર એ લોકોને પ્રાપ્ત થયા હોય. પણ એ વેરાભાઈનું પણ મહારાજે કેટલી કક્ષાનું પરિવર્તન કર્યું, એમનો લોભ, એમનો કામ ને બધું મહારાજે મુકાવી દીધું. કોકના ઘરે મહારાજ, કોકના ઘરે આ વેરાભાઈ પોતે ગયા હતા કોઈ હરિભક્તના ઘરે, અને રાત રોકાવાનું થયું. બીજે દિવસે સવારે પાણિયારે એમણે પેલું દાંતણ જોયું, તો પેલા જેનું ઘર હતું એને પૂછ્યું કે આ દાંતણ હું લઉં?
જેનું ઘર હતું એને આશ્ચર્ય થયું કે પહેલાં તો તમે કોઈને પૂછ્યા વગર ગમે તેના ખેતરની અંદરથી બધું વાઢી આવતા, અને હવે આવું દાંતણ માટે તમે અમને પૂછો છો, બહુ મોટું કહેવાય. પહેલાં પ્રભાવિત થઈ ગયા, પછી વેરાભાઈએ સમજાવ્યું કે આ તો ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. તો શ્રીજી મહારાજે કેટલા બધાના ક્રોધના પૂર, લોભના પૂર, કામના પૂર એ બધા સમાવી દીધા છે, પણ એમના થઈને જો આ રીતે વર્તવામાં આવે તો. વેરાભાઈ એવા ખરેખરા પોતે સત્સંગી હતા. તો એકવાર પોતે રાત્રે સૂતા હતા કે લગભગ ધ્યાન કરતા હતા, એ વખતે એક કાળી આકૃતિ પોતાના શરીરમાંથી એમને બહાર નીકળતી દેખાઈ. તો એમણે પૂછ્યું કે ભાઈ તું કોણ છે, ક્યાં જાય છે? કે બસ હું હવે તમારી અંદર રહી શકું એમ નથી, હું કામ છું. કામ દોષ નીકળી ગયો, પછી તો ક્રોધ નીકળતો જોયો, લોભ નીકળતો જોયો, એક એક દોષો એણે નીકળતા જોયા. તો આ શ્રીજી મહારાજનો પ્રતાપ છે, વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજનો પણ એવો પ્રતાપ છે, આપણા સત્પુરુષોનો પણ એવો પ્રતાપ છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કામ વાસના ટાળી, એવી રીતે તમોગુણના ભાવ પણ ગુણાતીતાનંદ સ્વામીએ ટાળેલા છે. સારંગપુરના દરબાર હતા વાઘા ખાચર, અને વાઘા ખાચર સ્વામીની આગળ નિષ્કપટ થયા કે સ્વામી વચનામૃતમાં એવી વાતો સાંભળીએ છીએ કે ત્રણ અવસ્થાના ભાવથી પર થવું, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો સુષુપ્તિથી પર થવાની વાત છે, તો હજી તો સ્વપ્ન અવસ્થાથી પર થવાતું નથી ને. જાગ્રતમાં સ્વપ્ન અવસ્થાની ક્યાં વાત કરવી, જાગ્રતમાં આપણે પર નથી થઈ શકતા, જાગ્રત અવસ્થામાં પણ આપણે મનની ઉપર કંટ્રોલ રાખી શકતા નથી. એમણે વાત કરી કે સ્વામી સ્વપ્નની અંદર ધીંગાણે ચડ્યા હોય ને એવા સ્વપ્ન આવે છે, જાણે ધીંગાણે ચડ્યા હોઈએ અને કોકનું લૂંટી લાવતા હોઈએ. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે તમે તીર્થવાસી થઈને જૂનાગઢ આવો તો તમને ત્રણેય અવસ્થાથી પર કરી દઈએ, ત્રણ ગુણથી પર કરી દઈએ, એવી સ્થિતિ થઈ જાય. તો એમણે કહ્યું કે સ્વામી હું આવું તો ખરો, પણ મારે ચાકર જોઈએ, સેવક જોઈએ. સ્વામીએ કહ્યું કે આ પ્રાગજી છે તમારા સેવક, એ તમારી સેવા બધી જ કરશે, તમારો ખડીયો પણ એ ઊંચકશે. એ જમાનામાં બધી સૂટકેસ ને બધું હતું નહીં, જે હતું એ બધું પહેલાં ખડીયો એટલે જોડી જેવું હોય એ બધા લઈને જાય, પોતાનો જે કંઈ સામાન હોય એ બધો. એટલે ભગતજી મહારાજ સેવક તરીકે સાથે આવતા હતા, અને ભગતજી મહારાજ ખડીયો ઊંચક્યો, પણ ભગતજી મહારાજ તો સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ પણ એમને સમજાવે, એટલે શબ્દ નાખે કે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એમ તમે સમજો. હવે પેલા વાઘા ખાચરને પાછું પોતાના વર્ણનું માન કે એક દરજી મને આવીને સમજાવી જાય એને શું ખબર પડે, એટલે મનમાં કંઈક એવા ભાવ હશે એટલે એમને ગમ્યું નહીં. અને વારંવાર આવી રીતે ભગતજી મહારાજ વાત કરતા તો ગુણાતીતાનંદ સ્વામીને ફરિયાદ કરી કે આ પ્રાગજી મને આવીને આવી બધી વાતો કરે છે. એટલે સ્વામીએ કહ્યું કે તમારે એનું સાંભળવું નહીં, પણ ફાવતું નથી મને, કારણ કે આવી બધી બોલ બહુ કરે છે. એટલે સ્વામીએ કહ્યું તો પછી એનો સંગ તમે મૂકી દો, પણ પછી તો જાતે ખડીઓ ઊંચકવાનો થયો તો ફાવે નહીં પાછા દરબારને. એટલે પાછા સ્વામીની પાસે ગયા, સ્વામીએ કહ્યું કે તમારે પ્રાગજીનું સાંભળવું નહીં, ભલે ઊંચકતો ને ભલે બોલતો. એમણે કહ્યું સારું, અને પછી એમ કરીને જૂનાગઢ સુધી પહોંચ્યા. અને પછી જૂનાગઢમાં એમણે જોયું ત્યાં વાડીની અંદર બધા સંતો હરિભક્તો સેવા કરતા હતા, બધાના મુખ ઉપર આનંદ અને એમના અંતરમાં ઉદાસી, એમને એવો આનંદ આવતો નહોતો. એમને આશ્ચર્ય થયું કે આ બધા આટલા બધા આનંદમાં કેમ છે, આવો કેફ મને કેમ નહીં. એટલે બધાને પૂછ્યું, ભગતજી મહારાજે પાછી એની એ જ વાત સમજાવી, તમે જો ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર મૂર્તિ સમજો તો તમને પણ આવો જ આનંદ આવે. એટલે એ વખતે એમણે કહ્યું વાઘા ખાચરે કે ગુણાતીતાનંદ સ્વામી પંડે કે ને તો હું માનું, એ સિવાય હું માનું નહીં. એટલે ભગતજી મહારાજે તાત્કાલિક જ ધ્યાન કર્યું ત્યાં ને ત્યાં જ, ગુણાતીતાનંદ સ્વામીમાં પોતાની વૃત્તિ જોડી દીધી. તરત જ સેટેલાઇટ ફોન લાગી ગયો ગુણાતીતાનંદ સ્વામીને, ડૉક્ટર સ્વામીની ભાષામાં કહીએ તો. અને બીજી બાજુ ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી કે પ્રાગજી બોલાવે છે વાડીમાં, મંદિરમાંથી પોતે બીજા સંતનો હાથ જાલીને વાડીમાં આવ્યા. અને ત્યાં આગળ પ્રાગજી ભગતજી મહારાજને પૂછ્યું કે કેમ પ્રાગજી મને બોલાવ્યો. એ વખતે ભગતજી મહારાજે કહ્યું કે વાઘા આપા તમને કંઈક પૂછે છે. એટલે વાઘા આપે પૂછ્યું કે સ્વામી તમે પંડે અક્ષર, એ વખતે સ્વામીએ પણ પછી ફોડ પાડ્યું કે આ પ્રાગજી જેમ કહે છે એ બરાબર છે. તો વાઘા ખાચરને કેટલી બધી પ્રતીતિ આવી ગઈ, ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વરૂપની આ વાત કરી તો આપણને આશ્ચર્ય થાય. આપણને પ્રમુખ સ્વામી મહારાજે અનેકવાર પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે, પણ તેમ છતાં પણ આવી પ્રતીતિ આપણને આવતી નથી. શ્રીજી મહારાજના મધ્યના 13મા વચનામૃતમાં શબ્દો છે કે એ સ્વરૂપને તો તમે પણ દેખો છો તો પણ યથાર્થ તમારા જાણ્યામાં આવ્યું નથી, ને જો જાણ્યામાં આવે તો કામ ક્રોધાદિક ટાળ્યામાં લેશ માત્ર પ્રયાસ પડે નહીં. આ શ્રીજી મહારાજના શબ્દો છે, પણ આપણા અંતરમાં આપણે તપાસ કરીએ તો હજી આ સ્વભાવ દોષો એ રહી જાય છે. તો એનું કારણ આ કે આપણને પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ જેવું છે એવું ઓળખાયું જ નથી,
એમનો મહિમા છે જેવો એ છે આપણે એવો સમજી શક્યા નથી, પણ આ વાઘા ખાચરને કેટલી હદ સુધીનો મહિમા સમજાઈ ગયો હશે ગુણાતીતાનંદ સ્વામીનો, ખાલી એક જ વચનના આધારે કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર. તો ત્રણ અવસ્થાથી પર એમની સ્થિતિ થઈ ગઈ, સુષુપ્તિ અવસ્થાથી પણ પર એમની સ્થિતિ થઈ ગઈ. પછી તો મંદિરની અંદર ચોકિયાતની સેવા પોતે કરતા જુનાગઢ મંદિરે, કે સ્વામી હું આખી રાત જાગીશ, કારણ કે ઊંઘ જ આવે નહીં. સુષુપ્તિના સુષુપ્તિ કરતાં પણ પોતે પર થઈ ગયા. એટલે આ આપણને જોવા મળે છે કે આપણી ગુણાતીત પરંપરા એ જેવી તેવી નથી, પણ ખરેખર એમણે આ બધાના કેટલા બધા સ્વભાવ દોષો એના પૂર જે અંતરની અંદર એ બધા આવેગ આવતા હોય જતા હોય એને સમાવી દીધા છે અને સુખિયા કરી દીધા છે અનેકને. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પણ અનેકને આવી રીતે સુખિયા કરી દીધા છે. આપણા મોટા મોટા જે સંતો જોઈએ છીએ, સદગુરુ સંતો, તો એમનું જીવન જોઈને તો આપણને શાંતિ થાય છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને, નિરંજનાનંદ સ્વામીને ના દર્શનથી તો સામેવાળાના અંતરમાં શાંતિ થાય. તો આપણે પણ અત્યારે મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, આ બધા સંતોના દર્શન કરીએ તો આપણને શાંતિ થાય. કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજનો સમાગમ કરીને, યોગીજી મહારાજનો સમાગમ કરીને એ બધા સંતોએ પણ પોતાના અંતરની અંદર જે આ બધા સ્વભાવ દોષોના જે પૂરો એ સમાવી દીધા છે. જરા પણ એવા ભાવ ઉઠતા નથી. ત્યાગવલ્લભ સ્વામીએ જે પહેલાં બ્રહ્મોપનિષદની અંદર લખ્યું છે ને, પ્રમુખ સ્વામી મહારાજે મને મારી લાયકાત કરતાં પણ અનેક ગણું મને આપી દીધું છે, મારે હવે બીજી કોઈ અપેક્ષા નથી. આપણે આવું બોલી શકીએ? આમ વિચાર માગી લે એવી વસ્તુ છે આ જે લખ્યું છે ત્યાગવલ્લભ સ્વામીએ. બીજી કોઈ હવે અપેક્ષા જ નથી એમના અંતરની અંદર. આપણને તો આખું લિસ્ટ થાય કે મારે આટલું આટલું જોઈએ છે. આપણે લિસ્ટ કરવા બેસીએ ને કે હવે આપણે આપણે શું શું મેળવવાનું બાકી છે, બહુ મોટું લિસ્ટ થાય. આ લોકની જ વસ્તુઓનું, પરલોકનું તો બધું છેલ્લે આવે લિસ્ટ પ્રાયોરિટીમાં. ટોપમોસ્ટ પ્રાયોરિટીમાં તો આ લોકની વસ્તુઓ જ બધી એની અંદર આવે. તો આ આપણને જોવા મળે છે આ બધા સંતોના જીવનની અંદર. અને ત્યાગવલ્લભ સ્વામી હમણાં મુંબઈમાં પણ વાત કરી હતી, સંતોએ આના સંબંધમાં સંબંધે જ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે જે આ લખ્યું છે કે કંઈ પણ તમને જોતું ન, કંઈ પણ અપેક્ષા નથી અને અંતરની અંદર સુખ આવે છે, તો શેને લઈને તમે આ વાત કરી? તો એમણે વાત કરી કે સહેજે સહેજે બસ પ્રમુખ સ્વામી મહારાજમય વૃત્તિ રહે છે, કોઈ વિષયોમાં વૃત્તિ જતી નથી, જરાય વાસના રહી નથી. આવા શબ્દો આમ તો સદગુરુ સંતો પોતાની જે સ્થિતિ હોય કોઈ દિવસ કહેતા નથી, પણ ક્યારેક પોતે પોતાની સ્થિતિ આ રીતે આપણને સમજાવતા હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજના યોગે કે યોગીજી મહારાજના યોગે આવી સ્થિતિ થઈ શકે છે એ હકીકત છે. એટલે આપણે પણ એવી સ્થિતિ કરી શકીએ એમ છીએ, એનો અર્થ એ જ થયો ને, આપણે પણ એવી સ્થિતિ કરી શકીએ એમ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ આપણા પણ બધા જ સ્વભાવ દોષ ટાળવા સમર્થ છે, પણ એ પ્રમાણે આપણે પણ સાધના કરવી પડે. જે વચનામૃતમાં મહારાજે સાધના બતાવી છે, એમનું સ્વરૂપ ઓળખવું, એમનો મહિમા સમજવો, તો એ આપણે કરવું પડે, તો પછી અંતરની બધી જ ગ્રંથિઓ ગળી જાય. સ્વામી બાપા એકવાર બોચાસણની અંદર હતા અને એક શિક્ષક બાપાની પાસે આવ્યા મુલાકાતમાં, અને ઘણા વર્ષો પહેલાંનો પ્રસંગ છે. હવે આ શિક્ષક પોતે નિષ્કપટ થયા અને એમણે વાત કરી કે બાપા અત્યંત ક્રોધ આવે છે, બહુ ક્રોધી સ્વભાવ છે, તમે કંઈક કૃપા કરો. એટલે હવે આ પાછા એવા ક્રોધી હતા, એકવાર ક્રોધનો આવેગ આવે ને માણસ પોતે ભૂલી જાય પોતે શું કરે છે. એકવાર કંઈક એટલો બધો ક્રોધ આવી ગયો હશે તો રેડિયો નવરો કરી દીધો, જે પોતાની પાસે રેડિયો હોય એને તોડી નાખ્યો, એવો પણ ક્રોધ આવી જાય. એકવાર તો સાયકલને ઢીબેડી નાખી, હવે સાયકલનો શું વાક ક્રોધ આવે એમાં. પણ સાયકલના એવા હાલ હવાલ કરી દીધા, પહેલાં ભંગારવાળાને વેચવા ગયા ને, તો ભંગારવાળાને આશ્ચર્ય થયું કે આવો તો કેવો એક્સિડન્ટ થયો હશે કે સાયકલની આવી સ્થિતિ થઈ જાય. એટલે આટલા ક્રોધી માણસ અને બાપાની આગળ નિષ્કપટ થાય અને બાપાને વાત કરી, સ્વામીએ એમને એક ઉપાય આપ્યો. સ્વામીએ કહ્યું કે જ્યારે જ્યારે તમને ક્રોધ આવે ને એ વખતે 10 વાર સ્વામિનારાયણ 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 બોલવું. અને એ ઉપાય એમણે અજમાવ્યો, તો પછી સ્વામીની આગળ જ એમણે વાત કરી કે હવે ક્રોધ આવતો નથી, આ ઉપાય આપણે બધાએ અજમાવવા જેવો છે, આમાં કોઈ પણ પ્રકારની ખોટ જાય એમ નથી, ઉલટાનો ફાયદો જ છે. કારણ કે ક્રોધનો અને આ બધાનો આવેગ કેવો હોય છે? ક્ષણિક હોય છે. 10 વાર સ્વામિનારાયણ બોલો, 10 સેકન્ડ તો થાય, એ દરમિયાન તો એ ક્રોધ જતો રહ્યો હોય છે. અને આપણને પણ અંતરદૃષ્ટિ થાય ને કે મારે ક્રોધ કરવાનો નથી, ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવામાં ખાલી સ્વામિનારાયણ જ બોલાતું નથી હોતું, સાથે સાથે ઓટોમેટિક અંતરદૃષ્ટિ પણ થતી હોય છે. એટલે આવા તો ઉપાયો આપણને આવા સંતની પાસેથી પ્રાપ્ત થાય. બાકી દુનિયામાં ગમે તેવા માણસ, ગમે તેવા મેનેજમેન્ટના કન્સલ્ટન્ટ હોય, બધા ઘણા બધા જાત જાતના અને ભાત ભાતના નિષ્ણાતો હોય, એની પાસે તમે જાઓ, પણ આવી સલાહ બીજું કોઈ આપણને આપી શકે એમ નથી સત્પુરુષ સિવાય. એટલે અહીંયા આપણને કવિ ખૂબ જ સુંદર રીતે સમજાવે છે કે નીલકંઠ વર્ણી ખાલી આ જળનો વેગ એ સમાવી શકે એવા નથી,
આપણા અંતરના પણ બધા જ વેગ, જે કામ ક્રોધાદિકના પૂર આવે છે, ઘોડા પૂર આવે છે, એ પણ સમાવે એવા સમર્થ છે. પછી આગળ વર્ણી પોતે આગળ પધારે છે, સહેજાપુરથી બરેલી અને ત્યાંથી નારદવનમાં પધાર્યા. નારદવન અતિ વિકટ કહા, પદ પદ વિપદ અશેષ, તથાપિ વિચલિત હોત નહીં વર્ણી અંતરલેશ. મૃગ મહિષ ગજ સિંહ બીચ, વર્ણી ફિરત ભયબીન, મગન હોય નિજ મે રમે, અક્ષર મે લયલીન. રસ્તાની અંદર જે હિંસક પશુઓ હોય તો એની પણ જરા પણ બીક આ નીલકંઠને નહોતી. અને રસ્તો પણ ઘણો બધો વિકટ હોય, રસ્તામાં જંગલ ને બધું હોય, પણ એ વિકટ રસ્તો પણ એ અડગ એવા નીલકંઠ વર્ણીને નડી શક્યો નથી. ને એમ આગળ વધતા વધતા નારદ વનની અંદર પોતે પધાર્યા અને ત્યાં સાધનામાં રત એવા ઋષિગણ એ ત્યાં આગળ હતા. એ બધા નીલકંઠની પાસે આવ્યા અને બધા નીલકંઠના દર્શન કરીને એમની સ્તુતિ પણ કરી. નીલકંઠ વર્ણીએ પણ એ બધાના ભાવ પૂરા કર્યા અને પછી પોતે આગળ ચાલ્યા અને આગળ બહાદુરપુર પહોંચ્યા. ત્યાં આગળ વર્ણીએ પોતે ગંગાની અંદર સ્નાન કર્યું અને ગંગા નદીને પણ એમણે વરદાન આપ્યું કે તને હું મારી પાસે જ રાખીશ અને સૌરાષ્ટ્રની અંદર ભવિષ્યમાં પ્રગટ કરીશ, તારી બધી ઈચ્છા પૂર્ણ કરીશ. અને એ પ્રમાણે મહારાજે એ ગંગાજીને ઉન્મત્ત ગંગા તરીકે ત્યાં સ્થાન આપ્યું ગઢડાની અંદર. મહારાજે ત્યાં એમને પ્રગટાવ્યા. તો આ રીતે મહારાજે ગંગાને પણ વરદાન આપ્યું. યું ગંગા કો વરદિયા, શ્રી હરિ કરુણા ધામ, સો ભવિષ્ય મે ગઢપુરે સ્થાન દેત ઘનશ્યામ. ઇતિ શ્રી સ્વામિનારાયણ ચરિતમાનસે ચિરંતન સુખાર્ણવે વન વિચરણ નામ દ્વિતીય વિહારે નારદ વનતઃ હરિદ્વાર પ્રાપ્ત નીલકંઠ બ્રહ્મચારી નામ સપ્તમઃ કલ્લોલઃ શ્રી નીલકંઠ વર્ણી મહારાજની જય. આ રીતે નારદ વનને પવિત્ર કરીને વર્ણી પોતે આગળ વધ્યા અને ત્યાંથી હરિદ્વાર પોતે પહોંચ્યા. અને ત્યાં આગળ બ્રાહ્મણ વેશે શિવજી અને પાર્વતી આવ્યા. અને શિવજી તો નીલકંઠ વર્ણીને ઓળખી શક્યા, પણ પાર્વતીએ ઓળખ્યા નહીં. એટલે એમણે એમના પતિને પૂછ્યું કે તમે આટલા ભાવથી આટલા પ્રેમથી જેની સેવા કરો છો તો તમારાથી પણ મોટા એવા કોણ છે? એ વખતે શિવજીએ પાર્વતીજીને કહ્યું કે તમે જ ધ્યાનની અંદર જોઈ લો ધ્યાન કરીને. અને પાર્વતીએ એ વખતે ધ્યાન કર્યું અને મહારાજની કૃપાથી ત્રણ ગુણથી પોતે પર થયા અને મહારાજનું સ્વરૂપ એમણે જોયું. એના ઉપર કવિ અહીંયા વાત કરે છે. બ્રાહ્મી સ્થિતિ તબ હોત હે, ગુણાતીત મિલી જાય, તાકે સેવન સે મિલે, અક્ષર ધામ સદાય. અસ કહી વર્ણી ધ્યાન મે દીની આપ પિછાન, દેખી રૂપ પર બ્રહ્મ કો ભઈ ભવાની ગુલતાન. અહીંયા કવિએ ખૂબ જ સુંદર વાત કરી કે બ્રાહ્મી સ્થિતિ પણ ક્યારે થાય? ગુણાતીતની જો પ્રાપ્તિ થાય તો આપણે બ્રહ્મરૂપ થઈએ, ત્રણ ગુણથી ત્રણ અવસ્થાથી પર થઈએ, એવા ગુણાતીત પુરુષ મળે તો, અને એમના સેવનથી જ આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય. અહીંયા પણ પાર્વતીજીએ ધ્યાન તો કર્યું, પણ મહારાજની કૃપાથી પોતે ત્રણ ગુણથી પર થયા ત્યારે મહારાજનું સ્વરૂપ એ પોતે સમજી શક્યા, પીછાણી શક્યા. તો આ રીતે નીલકંઠ વર્ણી 5 દિવસ પોતે હરિદ્વારમાં રહ્યા અને શિવ પરિવારને એની સેવા મળી. રોજે રોજ નીલકંઠ વર્ણીને એમણે
જમાડ્યા અને શું જમાડતા તો એની પણ વાત નોંધી છે. આમ્ર રસ અરુ રોટિકા બટુકો સતી જેવાય, જુગ જુગ કા તપ ફલ દિયા, બટુઅબ આગે જાય. રોજ મહારાજને કેરીનો રસ અને રોટલી એ શિવજી અને પાર્વતી એ રોજ જમાડતા, તો આ રીતે મહારાજની 5 દિવસ પર્યંત એમણે સેવા કરી. મહારાજ પછી હરિદ્વારથી આગળ વધ્યા. હરિદ્વાર એ હિમાલયનું દ્વાર છે, કારણ કે ત્યાંથી જ આગળ હિમાલયનું વિચરણ શરૂ થાય. તો વર્ણી પોતે હરિદ્વારથી આગળ લક્ષ્મણ ઝુલા પહોંચ્યા. એ લક્ષ્મણ ઝુલા એ ઋષિકેશ પાસે આવેલું સ્થાન છે અને ત્યાં આગળ લક્ષ્મણજીનું મંદિર પણ છે. આજે ત્યાં આગળ નીલકંઠ વર્ણીની મૂર્તિની પણ સ્થાપના એ કરવામાં આવી છે. અમે 6 વર્ષ પૂર્વે એ ત્યાં આગળ દર્શન કરવા માટે ગયા હતા હિમાલયની યાત્રા હતી એ વખતે. તો એ લક્ષ્મણ ઝુલા ત્યાં આગળ વર્ણી પહોંચ્યા અને ત્યાં પણ ગંગા નદીને એમણે પાવન કરી અને પછી હિમાલય પ્રતિ એમણે પ્રયાણ શરૂ કર્યું. અને 2 દિવસે નીલકંઠ વર્ણી પોતે શ્રીપુર પહોંચ્યા અને ત્યાં અલકનંદા નદી એ ધનુષ્યાકારે વહે છે. આ શ્રીપુરનો મહિમા પણ અહીંયા કવિએ વર્ણવ્યો છે. ઉદ્ધવજી ઇહ તપ કિયા, કૃષ્ણ વિરહ કે તાય, શ્રી ક્ષેત્ર સો પ્રથિત ભયા, નારદ નગરી બસાય. આ સ્થળમાં ઉદ્ધવજીએ પોતે તપ કર્યું હતું કૃષ્ણના વિરહમાં. કૃષ્ણ ભગવાનનું ધામગમન થયું ત્યારબાદ ઉદ્ધવજી અહીંયા આ સ્થળમાં તપ કર્યું હતું અને પછી નારદજીએ અહીંયા નગર વસાવ્યું હતું ને એનું નામ આ શ્રીપુર પડ્યું. શ્રીજી મહારાજ જ્યારે આ શ્રીપુરમાં પોતે પહોંચ્યા વર્ણી વેશે, એ વખતે ત્યાં સૂર્યાસ્ત થયો હતો અને કેવી પરિસ્થિતિ હતી એનું વર્ણન એ ત્યાં એ આખા વાતાવરણનું વર્ણન એ કવિ કરે છે, આપણે સાંભળીએ. હવે સાથે સાથે આ જે સાખીઓ છે એની વિશેષતા પણ સંગીતની રીતે પણ છે. જુદા જુદા રાગની અંદર અને સાથે સાથે જુદા જુદા તાલની અંદર પણ આ બધી સાખીઓ આપણે ગાઈ શકીએ એમ છીએ. અહીંયા એક જપતાલ 10 માત્રાનો તાલ છે, એની અંદર આ સાખીઓ હવે ગાવામાં આવે છે. મંદિર ભાગીરથી તટે રાજે, મંદિર ભાગીરથી તટે રાજે, તહ કમલેશ્વર શંભુ બિરાજે, શિવ દર્શન કર બટુ હરષાય, લેન બસેરા નદી તટ આય, બિછાઈ કે તરુ તલ મૃગ શાલા, ધ્યાન મગન બેઠત વિષ લાલા, આહી પ્રથિત આહી પ્રથિત કમલા મઠ તાહી, મઠ મહંત જટ આય ઉદાઈ, કર જોરી કે બિનતી ઉચ્ચારી, મઠ ભીતર આવહુ બ્રહ્મચારી, બચન કારણ સિંહ સતાવે, જીવિત નહીં કો રહેન ન પાવે, હિંસક પશુ યહ આવે રાતે, નહીં કો બિહરત હે અસ ભાતિ, હરુ મઠ મે ભોજન કછુ લીજે, રાત બસેરા અભય રહી જે.
તો અહીંયા ભાગીરથી નદી ત્યાંથી વહે છે અને ત્યાં આગળ એના કિનારે જ એક કમલેશ્વર મઠ છે. મઠનું નામ જે પડ્યું છે એ શિવાલય ઉપરથી પડ્યું છે. ત્યાં આગળ જે શિવલિંગ છે એનું નામ છે કમલેશ્વર મહાદેવ. એટલે એ કમલેશ્વર મઠ ત્યાં આગળ એની પાસે જ નીલકંઠવર્ણી પોતે પધાર્યા, શિવજીના દર્શન કર્યા અને પછી રાતવાસો ક્યાં ગાળવો તો એના માટે એક વૃક્ષની નીચે મૃગશાલા એમણે મૃગચર્મ પાથર્યું અને એની ઉપર પોતે બેસીને ધ્યાન કરવા લાગ્યા. એ વખતે આ કમલેશ્વર મઠના જે મહંત હતા એ મહંતે જોયું કે આટલો નાનો એક બાળ યોગી છે અને આ રીતે અહીંયા બેઠો છે. આપણે બધાએ આ દ્રશ્ય આપણી જે આઈમેક્સ ફિલ્મ છે નીલકંઠ કી કલ્યાણ યાત્રા દિલ્હીમાં એની અંદર આપણે બધાએ જોયું છે. એટલે ત્યાં આગળ પેલા મહંતજીએ જ્યારે જોયું તો તરત જ નીલકંઠવર્ણીની પાસે આવ્યા અને આવીને એમણે સમજાવ્યા કે આપ કૃપા કરીને અમારા મઠની અંદર પધારો. તો એ વખતે વર્ણીએ વાત કરી કે આ તો એકદમ વ્યવસ્થિત જગ્યા છે, આમાં કંઈ વાંધો આવ્યો છે જ નહીં, અમને તો આ ગમે છે, અમને વસ્તીની અંદર રહેવું ગમતું નથી, એ મહારાજની પ્રકૃતિ. એટલે એ વખતે પેલા આ મહંતજી હતા એમણે વાત કરી કે તમે વાત કરો છો બરાબર, તમારી એવી પ્રકૃતિ હોય, પણ અહીંયા રોજ એક સિંહ આવે છે હિંસક અને રોજ એક પશુને ઉપાડી જાય છે, એટલે ભય છે, કૃપા કરીને આપ મારા મઠની અંદર પધારો તો ત્યાં આગળ તમે નિર્ભય પણ રહેશો, શાંતિથી સૂઈ શકશો, એટલું જ નહીં સાથે સાથે ભોજનનો પણ પ્રબંધ થઈ જશે. અત્યારે રાત પડી છે, તમે ભૂખ્યા હશો એટલે તમે થોડુંક જમી પણ લો. એ વખતે પછી નીલકંઠવર્ણી કેટલો અદ્ભુત ઉત્તર આપે છે. નયન મુંદ બટુ બેઠહી નિર્ભય સ્થિર સુખ ચેન, મંદ મંદ મુસ્કી રહ્યો સુની મહંત કે બેન. કહ બટુ હમ તો બસતી ન જાવે, કહ બટુ હમ તો બસતી ન જાવે, એહી વિધિ સ્થાન બહુત ઉર ભાવે, સરિતાની અરે બાસ હમારા, ભુવિષયની નભ છત્રય પારા, હરુ મહંત મેં જીમુ એક વારા, નિકટ નહીં કછુ રાખન હારા, ભયા મહંત કુ અચરજ ભારી, બટુ કો નિરખત બારહી બારી, બટુ કો નિરખત બારહી બારી. મહારાજ તો પોતે અતિશય નિર્ભય હતા, જ્યારે આવા ભયની વાત પેલા મહંતજીએ કરી તો પણ એમના મુખની રેખા જરા પણ વિચલિત થઈ નહીં. મહારાજે વાત કરી કે અમને તો જરા પણ વસ્તીની અંદર રહેવું ગમતું નથી, આ સ્થાન ખૂબ જ સરસ છે, નજીકમાંથી જ આ સુંદર નદી પસાર થાય છે અને તમે આ બધી વાત કરો છો, પણ અમારા માટે તો ભૂમિ છે એ જ પથારી છે અને આકાશ છે એ જ અમારા માટે છત્ર સમાન છે, એટલે અમારે બીજી કોઈ અપેક્ષા નથી આ મઠની અંદર. અને તમે જે જમવાની વાત કરી, પણ હું તો દિવસમાં એક જ ટાઈમ જમું છું એટલે મારે હવે ભોજનની પણ ઈચ્છા નથી, એવી વાત અહીંયા જ્યારે નીલકંઠવર્ણીએ કરી પેલા મહંતજી તો આશ્ચર્યથી જોઈ રહ્યા કે આવા વર્ણી આવું એને ભય બતાવું છું, પણ તેમ છતાં પણ એને જરા પણ કોઈ પણ પ્રકારનો ભય નથી. અને આગળ પણ હજી વર્ણી ખૂબ જ સુંદર વાત કરે છે, પોતે જ્ઞાન આપે છે, પોતે યોગી પુરુષ છે એટલે જોગની વાત કરે છે. નહીં ડરતે કબુ મોત જુવાવે, હમ તો આત્મ મગન રહાવે, નહીં ડરતે કબુ મોત જુવાવે, હમ તો આત્મ મગન રહાવે, મેં જની મૃતિ સે પર અતિ દૂરા, મોસન કાલ દુજત અતિ કૂરા, સુનહુ મહંત
મરણ ભય જાકો જોગન કબ હું સધે ગોતાકો મોતન પર સે યું છીપ જાહુ લલાટ લિખી સો કહું વે પાહુ ગુહા ગહવરી ગગન બસે કો જલ કે ભીતર વાસ કરે કો લોહ ભવન કો ગહન બનાવે ફિર ભી મોત ઉસે ભખી જાવે નહીં ડરતે કબૂ મોત જુઆવે નહીં ડરતે કબૂ મોત જુઆવે તો મહારાજે પોતે એવો ઉપદેશ આપ્યો કે તમે આ ભય અમને બતાવો છો પણ મૃત્યુનો તો લેશ માત્ર ભય અમને નથી અમે તો આત્માની અંદર જ મગ્ન છીએ પોતાનું સ્વરૂપ જ આત્મા છે આ દેહ પોતાનું સ્વરૂપ જ નથી તો પછી ડરવાનું શેને લઈને જન્મ મરણથી અમે તો કાયમ માટે પર છીએ જન્મ મરણ તો અમારે માથે છે જ નહીં મારી આગળ તો કાળ પણ થરથર ધ્રુજે છે પોતાના સ્વરૂપની પણ થોડી ઓળખાણ એ નીલકંઠવર્ણીએ આ રીતે કરાવી એટલે લેશ માત્ર પણ મરણનો ભય નથી મોત તો અમને સ્પર્શી પણ શકે એમ નથી અને ધારો કે લલાટની અંદર જો મૃત્યુ લખ્યું હોય તો એને કોણ નિવારી શકે એમ છે ભલે માણસ ઊંડી ગુફાની અંદર જતો રહે કે આકાશમાં જતો રહે કે પાતાળની અંદર પેસી જાય તો તે લોઢાનું ભવન બનાવીને એની અંદર રહેવા માંડે પણ તો પણ ફિર ભી મોત ઉસે ભખી જાવે તો પણ મોતનું ભક્ષણ તો એ બનવાનો જ છે એક દિવસ એ તો નક્કી જ છે એટલે માણસ ગમે તેટલા પ્રયત્ન કરે તેમ છતાં પણ એક દિવસ તો એને એ મૃત્યુ આવવાનું જ છે હજી પણ નીલકંઠવર્ણી પોતે વાત કરે છે બાલ યુવા અરુવૃદ્ધ હો કીધો રંક ભૂપાલ જાતિ સ્થિતિ વય નાગિને બડી મોત કી ચાલ આયુ ડોરી અતિ જટિલ બનાઈ તૂટહી પુનિ નહીં સાંધઈ જાય કરત દવાઈ બૈદ અપારા કિંતુ તૂટી નહીં સાંધન હારા મૂરખ સોહી મરણ ભય જાકો મૃત્યુ પાશ પડા ગલવા કો આજ કીધો કલ અબ ઇસ બેરા મૃત્યુ ડારી હૈ નિશ્ચય ડેરા અસ્ત્ર શસ્ત્ર બલ સબ હી નિકામા મોત ગતિ અવિરત સબ ઠામા છન ભંગુર તન કે આશા મૂર્ખ કરત હૈ ખલુ જીવિતાશા મહારાજે સમજાવ્યું કે બાળક હોય યુવાન હોય કે વૃદ્ધ હોય રંક હોય કે રાજા હોય મૃત્યુ છે કોઈની પણ જાતિ કે સ્થિતિ પોતે ગણકારતું નથી અને બડી મોત કી ચાલ કોઈ મૃત્યુની ચાલ સમજી શકતું નથી ક્યારે આવે ને કોને ઉપાડે એ કંઈ નક્કી નથી એટલે આયુષ્યની દોરી એ ભગવાને એવી જટિલ બનાવી છે કે કોઈને એ સમજાય જ નહીં વૈદ ભલે ગમે તેટલી દવા કરે ડૉક્ટર ગમે તેટલી ટ્રીટમેન્ટ આપે પણ તેમ છતાં પણ જો મૃત્યુ હોય તો મૃત્યુને પોતે નિવારી શકતા નથી તો એ મહારાજે અહીંયા આપણને સમજાવ્યું કે માણસ ભલે ગમે તેટલા પ્રયોગ કરે પોતે ઊંચો નીચો થાય આકાશમાં જાય કે પાતાળમાં જાય પણ મૃત્યુથી એ ડરવાની જરૂર નથી પણ વર્ણી આપણને શીખવાડે છે કે મૃત્યુને સુધારવાની જરૂર છે મૃત્યુને ડરવાથી કંઈ મૃત્યુ દૂર જતું રહેવાનું છે એવું નથી મૃત્યુથી તમે સાચવો કે બસ મૃત્યુ આવે ને એના માટે ગમે તેટલા પ્રયત્ન કરો પણ એ તો આવવાનું જ છે પણ એ મૃત્યુ કઈ રીતે સુધરી જાય એના માટે પ્રયત્ન એ જરૂરી છે છાણીના એક વણકર આપણા હરિભક્ત થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અદ્ભુત બધા ભજનો એમણે લખ્યા છે એની અંદર એમણે પણ આપણને આ જ વાત કરી છે કે જન્મ્યા ત્યાંથી
જરૂર જાણો, મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને, આવ્યા ત્યારે શું લાવ્યા ને, શું લઈ જાવું સાથેજી, ભાઈ શું લઈ જાવું સાથેજી, એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવાજી, મરી ગયા તે જન્મ ધરે ને, મરી ગયા તે જન્મ ધરે ને, જન્મ ધરે તે મરવાજી, ભાઈ જન્મ ધરે તે મરવાજી. તો આ વાત આપણને નાના મોટા દરેક કવિઓએ એ સમજાવેલી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ આપણને સમજાવ્યું છે કે 100 વર્ષ પૂર્વે આપણી જ્ઞાતમાં કોઈ હતું નહીં, 100 વર્ષ પૂર્વે જે છે આજે આજની તારીખે કોઈ નથી, અને 100 વર્ષ કેડે પણ અત્યારે જે એમાંથી કોઈ રહેવાનું નથી. એટલે મૃત્યુ તો દરેકનું નિશ્ચિત છે, માણસ ભલે ગમે તેટલા પ્રયત્ન કરે. રશિયાનો સરમુખ અત્યાર હતો સ્ટાલિન. હવે એણે રશિયાની અંદર જે ઝાર રાજાઓ હતા એની બધી જે આખી જે રાજાશાહી ઉખેડીને ત્યાં આગળ સામ્યવાદની સ્થાપના કરવામાં બહુ આગળ પડતો ફાળો એ આ સ્ટાલિને પણ પોતે આપ્યો હતો. હવે એ સ્ટાલિન પણ પોતે કેટલો બધો પ્રયત્ન કરતો હતો મૃત્યુથી બચવા માટે. એને સતત એવી બીક રહેતી હતી કે કોઈક મને મારા ખોરાકની અંદર ઝેર ભેળવીને મારી નાખશે. એટલે એનો જે ખોરાક હોય એ 12 કલાક પહેલાં રંધાઈ જાય અને પછી તરત જ એક વ્યક્તિને જમાડવામાં આવે, ટેસ્ટિંગ માટે જ એક જણ, અને પછી એ જમે ને એને 12 કલાક સુધી કાંઈ ના થાય, પછી એવો વાસી ખોરાક પોતે જમે. એના કરતાં તો આપણે બધા સુખિયા કહેવાઈએ, રોજ ઘરની અંદર ગરમા ગરમ રસોઈ આપણે બધા જમતા હોઈએ છીએ. તો આ સ્ટાલિનની આવી પરિસ્થિતિ હતી. અને આશ્ચર્યની વાત, એ મર્યો કઈ રીતે? ફૂડ પોઈઝનિંગથી જ મર્યો. ખોરાકની અંદર કંઈક એવું આવી ગયું અને એને લઈને સ્ટાલિનનું મૃત્યુ થયું. એટલે માણસ ભલે ને ગમે તેટલા પ્રયત્ન કરે પણ મૃત્યુ તો આવતું જ હોય છે. એવી જ રીતે એડોલ્ફ હિટલર, હિટલર પોતાની પાસે એક પિસ્તોલ રાખતો હતો. હિટલરે બહુ મોટું એક મિશન લીધું હતું સેકન્ડ વર્લ્ડ વોર વખતે. એટલે પોતે બધે જે જીત મેળવવી એ તો ખરું જ, વિશ્વ વિજેતા બનવું એ તો એનું મિશન હતું, પણ સાથે સાથે સાઈડમાં બીજું પણ એક મિશન હતું, દુનિયાની અંદર એક પણ યહૂદી જીવતો રહેવો જોઈએ નહીં. અને એટલા માટે જ મોટા મોટા બધા મોટી પેલી કોન્સન્ટ્રેશન કેમ્પ એણે ઊભા કર્યા હતા, ગેસ ચેમ્બર, એની અંદર બધાને પકડી લાવે યહૂદીઓને, વીણી વીણીને યુરોપમાંથી એણે બધા યહૂદીઓને ભેગા કર્યા હતા અને બધાને એની અંદર પેલા ઝેરી ગેસથી ગુંગળાવી મારે. અને 60 લાખ જેટલા યહૂદીઓને એણે મારી નાખ્યા હતા એવું કહેવાય છે. 60 લાખનો કચ્છરઘાણ બોલાવી દીધો હતો. શરૂઆતમાં તો પાછો પેલા બુલેટથી મારતો હતો પણ પછી તો ગોળીઓ ઓછી પડવા માંડી. એટલે પછી કંઈક નવો ઉપાય પોતાના બધા જનરલોને એણે વાત કરી, કંઈક નવો ઉપાય શોધો કઈ રીતે આ બધા યહૂદીઓને મારવા. એટલે પછી છેવટે આ ગેસ ચેમ્બરનો વિચાર એના બધા જનરલ્સને બધાને આવ્યો અને પછી એ પ્રમાણે એ રીતે મારવા માંડ્યો. સામૂહિક નર સંહાર જેને આપણે કહી શકીએ. અને એ હિટલરે પોતે પોતાની પાસે એક પિસ્તોલ રાખી હતી, એટલા માટે એની અંદર પાછી એક જ ગોળી પોતે રાખતો, ખાલી એક બુલેટ. શેના માટે? દુનિયાનો જે છેલ્લો જીવ વધે ને, છેલ્લો યહૂદી, એને માટે આ ગોળી છે, એને આ ગોળીથી હું પૂરો કરીશ. પણ બન્યું એવું, બીજા વિશ્વયુદ્ધની અંદર શરૂઆતમાં તો જર્મની જીતતું હતું પણ પછી તો આખા એના અમુક એવા ખોટા ડિસિઝન લઈ લીધા હિટલરે. એક તો રશિયાની ઉપર લેવા દેવા વગર એણે યુદ્ધ કર્યું. રશિયા ત્યાં સુધી ન્યુટ્રલ હતું, રશિયાએ કંઈ ઝંપલાવ્યું નહોતું યુદ્ધની અંદર, અને એની સામે એણે યુદ્ધ કર્યું. એટલે પછી તો રશિયા તો એકદમ ખૂંખાર દેશ, એ પણ એની સામે પડ્યો. એટલે આટલા બધાનું એણે, એ બધાની સામે એણે વેર વોરી લીધું પોતાની સાથે. એટલે પછી તો બન્યું એવું, એના વળતા પાણી થયા અને છેક બર્લિન સુધી આ બધા દેશો આવી ગયા, મિત્ર દેશો. એમાં પણ આ રશિયાની ટેન્કો બર્લિન, જે આ હિટલરની રાજધાની, એની અંદર જ્યારે ગરજવા માંડી, હિટલરને થયું કે હવે તો આપણું પતન સંપૂર્ણ નિશ્ચિત જ છે, એ વખતે જે છેલ્લી ગોળી પોતે પેલા જીવ માટે રાખી હતી એ કોના માટે એણે વાપરવી પડી? પોતાના માટે. તો આ રીતે આપણને જોવા મળે છે કે માણસ ગમે તેટલો ઊંચો નીચો થાય પણ મૃત્યુ તો એનું એ નિશ્ચિત જ હોય છે. ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી, એની Z+ સિક્યોરિટી હતી, પણ તેમ છતાં પણ ઇન્દિરા ગાંધીને તો પોતાના જ બોડીગાર્ડ છે એ ગોળીઓ મારી, અને રાજીવ ગાંધીને પણ એ રીતે એ પોતે મરી ગયા. તો આપણને જોવા મળે છે કે માણસ ભલે ગમે તેટલા પ્રયત્ન કરે
અમેરિકન પ્રેસિડેન્ટની તો પણ આપણે વાત કરીએ કેટલી બધી સિક્યોરિટી હોય છે. અમેરિકન પ્રેસિડેન્ટ અમેરિકાની અંદરથી જે રસ્તા ઉપરથી પસાર થવાનો હોય ત્યાંના જેટલા પહેલાં મેઇન હોલ્સ હોય, ગટરના ઢાંકણા ને બધું, એનું વ્યવસ્થિત કડક ચેકિંગ થાય કે એની અંદર નીચે બોમ્બ નથી મૂકી દીધો ને, ક્યાંક ગાડી પસાર થતી હોય ને એ જ વખતે બોમ્બ બ્લાસ્ટ થાય, એટલે ત્યાં આગળ એવી બધું ચેકિંગ કરીને એને પછી સીલ કરી દેવામાં આવે. સાથે સાથે જ્યાંથી પસાર થવાનો હોય, જે વિસ્તારમાં એની સભા કે જે કંઈ કાર્યક્રમ હોય, નજીકની જે હોસ્પિટલ હોય એમાં એના બ્લડ ગ્રુપનું જે બ્લડ એ પૂરેપૂરું ભરી દેવામાં આવે કંઈક જરૂર પડે તો. અને સાથે સાથે સિક્યોરિટી તો પાર વગરની, અગાઉથી આવીને બધા ચેક કરી જાય. આપણા પણ પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટરની ક્યાં ઓછી સિક્યોરિટી હોય છે. ત્યાં દિલ્હીમાં પણ અક્ષરધામનું ઓપનિંગ જ્યારે કરવાનું હતું, એના આગલા દિવસથી જ બધા સિક્યોરિટીના માણસો આવવા માંડ્યા હતા. અને એ વખતે બધી પ્રતિષ્ઠાની વિધિને પણ ચાલતી હતી, લગભગ 3-4 દિવસ સુધી પ્રતિષ્ઠા વિધિ ચાલી હતી. આપણે તો નોર્મલી જે આપણા મંદિરોની અંદર પ્રતિષ્ઠા વિધિ થાય છે ને, ખાલી 2 કે 3 કલાકની અંદર પૂરી થઈ જાય છે, 3 કલાક નહીં 2 જ કલાકમાં, બહુ જાજુ હોતું જ નથી. આમાં તો 3 દિવસ સુધી પ્રતિષ્ઠા વિધિ ચાલ્યો હતો. પેલા ન્યાસ ચાલે ને, ન્યાસ જ 2 દિવસ તો ન્યાસ ચાલ્યા હતા, અમે ત્યાં બધા ન્યાસ વિધિ કરતા હતા. તો એની અંદર પેલા 49 કળશથી ઠાકોરજીનો અભિષેક કરવાનો હતો. એ કળશના બધા એની અંદર પછી જુદું જુદું હતું, જુદા જુદા રસ, અમુક દ્રાક્ષનો રસ, અમુક ફળોનો રસ, અમુક ઔષધિઓનો રસ, એ બધું એના એ છે ને દરેક બોટલની અંદર ભેગું કર્યું હતું. હવે બન્યું એવું, એ વખતે એક સિક્યોરિટીનો માણસ અધિકારી ત્યાં આગળ આવ્યો હશે ને, પેલી જે બોટલ હતી એમાં કંઈક ફરમેન્ટેશન કે એવું થયું હશે, તેમાં કંઈક ધડાકો થયો, જેવી ખોલી તરત જ પેલો દોડતો દોડતો ત્યાં આગળ આવ્યો સંતોની પાસે કે યે ક્યા હે, કે નહીં યે નહીં ચલેગા. એટલે કે પછી સંતોએ સમજાવ્યું કે આમાં કંઈ એક્સપ્લોઝિવ્સ નથી, આ બધું છે બધા વનસ્પતિના રસ છે, ઔષધો છે, એવું બધું છે જેનાથી ઠાકોરજીનો અભિષેક કરવાનો છે. પણ પેલો માને જ નહીં કે હું ના માનું કે તમે ચાખો. ત્યાં ને ત્યાં ચાખવું પડ્યું આપણે. પછી એને સંતોષ થયો કે હવે બરાબર છે. એ લોકો આપણા પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટની સિક્યોરિટી પણ આટલી રાખતા હોય છે અહીંયા. તો અમેરિકાના પ્રેસિડેન્ટની પણ એટલી બધી સિક્યોરિટી હોય, અને સાથે એના પાછા બોડીગાર્ડ્સ હોય, પેલા બુલેટની ઉપર, પેલું શું કહેવાય, મોટરસાઇકલ ઉપર જતા હોય, કારની અંદર પણ, સાથે પાછા એની આજુબાજુ પણ બોડીગાર્ડ્સ હોય, આટલી બધી સિક્યોરિટી સાથે અમેરિકન પ્રેસિડેન્ટ પોતે જતો હોય, પણ તેમ છતાં પણ એને સ્વપ્નું આવે, ધારો કે જોકું આવે ને, જોકા એને સ્વપ્નું આવે, આટલી ટાઈટ સિક્યોરિટી સાથે પોતે જતો હોય તો પણ, અને સ્વપ્નમાં એને ખાલી સાપના દર્શન થાય તો, કોબરા, કિંગ કોબરા એની સામે આવીને ઊભો રહે તો પણ ભયભીત થઈ જાય. એટલે માણસ પોતે ગમે તેટલા પ્રયત્ન કરે પણ મૃત્યુનો ભય એ પોતે નિવારી શકતો નથી હોતો, અને મૃત્યુને પણ પોતે નિવારી શકતો નથી હોતો. એટલે મહારાજ આપણને આ વસ્તુ સમજાવવા માગે છે કે તમે મૃત્યુથી ગભરાવ નહીં, પણ મૃત્યુને હકીકતમાં સુધારવાનું છે. આવા ભગવાન કે ભગવાનના સંતના યોગે આપણે શરૂઆતમાં જ જોયું, જેમ પરીક્ષિત પહેલાં મૃત્યુથી ગભરાતો હતો પણ છેવટે એણે મૃત્યુને સુધાર્યું. હસતા મુખે પેલો તક્ષકનાગ એને આવ્યો અને કરડ્યો, પણ પરીક્ષિતને પછી મુક્તિ મળી ગઈ. એને જરા પણ કોઈ પણ પ્રકારનો અફસોસ નહોતો, એ રાજી થકા ભગવાનના ધામમાં ગયો. તો એ અહીંયા આપણને નીલકંઠવર્ણી સમજાવવા માગે છે. અને એથી પણ આગળ નીલકંઠવર્ણી આપણને આત્મા પરમાત્માનું સુંદર જ્ઞાન આપે છે. અજર અમર અરુ ચિન્મય ભાસી કહી આત્મા જ અવિનાશી, ભૌતિક તન કો મોત ભખેગી નહીં, આત્મ કો પર સસકેગી. નશ્વર એ તનુ છાંડિકે, નશ્વર એ તનુ છાંડિકે, જાઈ હો અક્ષરધામ સો કાહે કો શોક કરું, શાશ્વત જહાં વિરામ. મહારાજે આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવી કે પોતાનું આત્માનું સ્વરૂપ કેવું છે. અજર છે, અમર છે, ચિન્મય છે, એટલે આત્મા તો અવિનાશી છે, કદી પણ મરતો નથી. જે મરે છે એ દેહ છે, દેહ મરે છે. ભૌતિક તનકો માઉત ભખેગી નહીં, આત્મકો પરસ શકેગી. મૃત્યુ તો આત્માને સ્પર્શી પણ શકતું નથી. એ વાત એ વર્ણીએ ત્યાં પેલા મહંતજીને સમજાવી
અને સાથે સાથે એમણે બીજી પણ વાત કરી કે કદાચ આ દેહ પડી જશે તો પણ આપણે જ્યારે ભગવાનના આશરે બેઠા છીએ તો જીવતે લાખના અને મુએ 125,000 ભગવાનના ધામની પ્રાપ્તિ થશે, વિશેષ આપણે સુખિયા થઈશું. એટલે આ રીતની વાત જ્યારે મહંતજીને કરી, મહંતજીએ તો ઘણી આજીજી કરી કે તમે આ બધું જ્ઞાન આપો છો, બધું બરાબર છે, પણ એવી એક ત્રાડ તમને સંભળાશે ને સિંહની, બધું જ જે જ્ઞાન છે ને એ કડડડ ભૂસ થઈ જશે, બધું સુરસુર્યું થઈ જશે તમારા જ્ઞાનનું. એટલે કૃપા કરીને મારા મઠની અંદર પધારો તો સારું. તો પણ નીલકંઠની જ્યારે અડગતા જોઈ એ વખતે મહંતજીએ કહ્યું, પુની પુની ભટુકો બહુ સમજાવા, કિંતુ લેશ નહીં સોબી ચલાવા. રાખહુ હે નરસિંહ ભગવાના, બાલ જોગી હઠ કઠિન છુડાના. મહંતજીએ જોયું કે આ બહુ સમજાવીશું તો પણ આ માનશે નહીં, કારણ કે ત્રણ પ્રકારની હઠ દુનિયાની અંદર વખણાય છે. આમ તો વખણાય છે એવું ના કહેવાય, કુખ્યાત થઈ છે. એક તો બાળ હઠ, બાળકે હઠ લીધી કે બસ રમકડું કે ચોકલેટ લાવી આપો એટલે પછી લાવી જ આપવી પડે. બીજી એવી હઠ છે સ્ત્રી હઠ, એણે પણ એકવાર હઠ પકડી એટલે એ પ્રમાણે એ કરવું જ પડે. ફ્રાન્સના જે લુઈ રાજાઓ થઈ ગયા, એ લુઈ રાજાઓની અંદર લુઈ 14મો થઈ ગયો, એણે પોતાના અનુભવની વાત કરી એક કે યુરોપના બધા દેશોને સંધિ કરાવતા જેટલો સમય લાગે એટલા સમયમાં પણ સ્ત્રીની સાથે સંધિ થાય નહીં, એનું નામ સ્ત્રી હઠ, એવો એને અનુભવ એ થઈ ગયો છે. એટલે એણે આવી વાત એ કરેલી છે. ને ત્રીજી જે હઠ છે એ છે જોગી હઠ. યોગી પુરુષ એણે પણ જો કોઈ એવી હઠ પકડી તો એ પણ મૂકે નહીં. શ્રીજી મહારાજના સમયમાં પેલા નાગડા બાવાઓ આવતા, આખી જમાતોની જમાતો આવે, હજારોની સંખ્યામાં હોય, અને સાવ નાનકડું ગામ હોય ને ત્યાં આગળ એ પેલા ચીપિયા પછાડે અને પોતે વાત કરે કે બસ ધોલી દાલ ને કાલી રોટી જોઈએ. ધોલી દાલ એટલે કે દૂધપાક, કાલી રોટી એટલે માલપુઆ. ધોલી દાલ ને કાલી રોટી તમે અમને આપો, અને એમાં પણ એક એક જણ પાછા હાથ રોટી, અરે વેંત રોટી અને હાથ દાલ એટલું પી જાય એ અને ખાઈ જાય એવા બધા પાછા. એટલે આવા બધા આ નાગડા બાવાઓ એ બધી જોગી હઠ, કે પોતે પકડી હોય હઠ મૂકે નહીં, પછી ત્રાગા કરે જો કંઈ ના આપવામાં આવે તો. એટલે આવા આ મહંતજીને પણ લાગ્યું કે એક તો આ બાળક છે, આટલી નાની ઉંમર છે એટલે કે બાળ હઠ, અને પાછા જોગી છે એટલે જોગી હઠ, બે હઠ ભેગી થઈ. એટલે તો આ મારું કામ નથી આમની હઠ મુકાવવી. અને પછી તો આગળ શું બન્યું, મહંતજી તો પોતે જતા રહ્યા પોતાના મઠની અંદર, અને પછી આગળ જે બને છે એની વાત અહીંયા કવિ કરે છે. દોન પહર જબ બીતી નિસાઈ, દહાડ સિંહ કી દેત સુનાઈ, તબ મહંત કી નિંદર ટૂટી, ઝટ ગવાખ સે દેખત જૂટી. મહંત બટુકો દેખ રહા, ધ્યાન મગન ભયહીન, દ્રુત ગતિ લપ ક્યો સિંહ તહા, બટુકો નિશાન કીન. મઠપતિ દેખહી સોચન લાગા, કાલ કવલ હોય ગો બટુ પાગા, નૈન મુંદ પુની જબહી ખોલે, દેખહી ચકિત ચકિત મન ડોલે, બેઠો સિંહ બટુક પૈયાઈ, બટુર લેશન ચંચલતાઈ, દૃષ્ટિપાત બટુ તિન પર કીના, છન મેલે ટત સોયતિ દીના, સોચત મન મે દેખી મહંતા, કૌન હોય ગો યહ બટુ સંતા,
નિશ્ચિત આયે શિવ તનુ ધારી કિંવા કૃષ્ણ કે વિષ્ણુ મુરારી કિંવા કૃષ્ણ કે વિષ્ણુ મુરારી બે પ્રહર રાત્રિના વીત્યા અને કવિ વાત કરે છે કે અચાનક જ સિંહની ત્રાડ સંભળાઈ અને અચાનક જ આ ત્રાડ જ્યારે સંભળાઈ મહંત એકદમ સફાળા જાગી ગયા અને તરત જ પોતાની બારી ખોલી મઠની એમણે જોયું તો પેલા જે વર્ણી હતા એ તો એકદમ સ્થિર હતા જરા પણ ભયની રેખા એમના મુખ ઉપર નહોતી અને ધ્યાનની અંદર મગ્ન હતા અને અચાનક જ એમણે એકદમ દ્રુત ગતિએ એકદમ તેજ ગતિએ સિંહને છલાંગ મારીને ત્યાં આગળ આવતો જોયો એટલે એટલામાં પોતે વિચારવા લાગ્યા કે નક્કી હવે આ જે વર્ણી છે બાળ વર્ણી એ કાળનો કોળિયો બની જશે થોડી જ વારમાં એમણે તો નેત્ર પણ મીચી દીધા કે આ તો જોઈ પણ શકાય એમ નથી ત્યાં તો જ્યાં એમણે નેત્ર ખોલ્યા તો બહુ મોટું આશ્ચર્ય જોયું પેલો જે સિંહ હતો એ ગાયની જેમ પેલા વર્ણીની પાસે આવીને બેસી ગયો હતો અને જરા પણ વર્ણીને તો ગભરાટ હતો નહીં અને એ જોઈને આ દ્રશ્ય જોઈને જ એમના મનમાં થયું કે આ સાક્ષાત શિવજી આવ્યા કે કોઈ કૃષ્ણ ભગવાન આવ્યા કે કોઈ મોટા અવતાર છે કે વિષ્ણુ પોતે છે કોણ છે આ એવો એના મનમાં એ પ્રશ્ન થયો અને પછી તો સવાર પડ્યું અને ત્યારે શું થયું એનું અહીંયા કવિ વર્ણન કરે છે. ઉદિત ભયા રવિ હોત સવેરા ઉદિત ભયા રવિ હોત સવેરા બટુક સિંહ સિર નિજ કર ફેરા જાગત સિંહ લે અંગણાઈ બંદ સોહરી ચરણન પાઈ અનુભવ કિમુ બોલત બિનુ બાણી સિનયન મે છલ કત પાણી કર પહોંચહી કર પહોંચહી બટું અસુવન ધારા બોલી બચન તિન કેશ સંવારા દ્રિગ દેખત જન ધુજત પાસે ખેલ રહ્યો એક બાલક તાસે જાવું કહી બટું ચુટકી બજાઈ ગયો સિંહ બન ધરની ગજાઈ ગયો સિંહ બન ધરની ગજાઈ સવાર પડી અને એ વખતે મહારાજે પોતે આ સિંહના મસ્તક ઉપર હાથ ફેર્યો સિંહને જગાડ્યો અને પછી એને પણ આ રીતે પાવન કર્યો સિંહને પણ અને સિંહના નેત્રની અંદર પણ અશ્રુ છલકાઈ ગયા અને પછી એ વખતે નીલકંઠ વર્ણીએ એના બધા મનોરથ પૂર્ણ કરીને એને વનની અંદર જવાની રજા આપી ખાલી એમણે ચપટી વગાડી અને એટલામાં સિંહ પણ તરત જ છલાંગ મારીને એ વનની અંદર ચાલ્યો ગયો. હવે આવી વાત આવો ચમત્કાર જો થયો હોય તો સ્વાભાવિક છે કે વાયુ વેગે સમગ્ર ગામની અંદર વાત તો પ્રસરી જ જાય. જેમ 1995 સાલમાં ગણપતિ દૂધ પીવા માંડ્યા હતા આખી દુનિયામાં બધે જ ગણપતિ દૂધ પીતા હતા તો વાયુ વેગે બધે જ સમાચાર પહોંચી ગયા. હવે એ વખતે તો આ સેલફોનનો જમાનો પણ નહોતો, બરાબર, સેલ્યુલર ફોન બધા હતા જ નહીં, મોબાઈલ ફોન, પણ તેમ છતાં પણ બધે જ આ વાત પહોંચી ગઈ. એટલે એવી રીતે આ ગામની અંદર પણ વાયુ વેગે વાત ચાલી કે આવા કોઈક ચમત્કારી વર્ણી છે કે સિંહને પણ પોતે વશ કરી જાણે છે. સિંહ પણ એક ગરીબ ગાય જેવો એની એમની આગળ થઈ જાય છે અને એટલા માટે જ પછી મહંતજી એ વર્ણીની પાસે આવ્યા. વર્ણી તો પોતે ચાલી નીકળતા હતા પણ મહંતજી એમની પાસે આવીને એમને વિનંતી કરી. બટુ પહી મઠ પતિ પહોંચે થાય આપ તનુ હરી ચરણ ગિરાઈ કહેન લગાઈ બસીએ ભૈયા બરસ આય મઠ લાખ રૂપૈયા બટુક તુમ
ઇહ મઠ બસો તુમ મહંત મે દાસ આય બડી અરુ જમીન બડી બડા શિષ્ય ધન પાસ. પેલા આ મહંતજી તો તરત જ આવીને નીલકંઠ વર્ણીના ચરણમાં પડી ગયા અને એમને કહેવા માંડ્યા કે તમે બસ હવે કાયમ માટે અહીંયા જ રહો, કારણ કે આપ જ હવે આ મઠના મહંત, હું તમારો દાસ. આ મન આ જે મઠ છે એની આવક 1,00,000 રૂપિયાની છે અને આ વાત સાચી છે. આપણા સંતોએ પણ તપાસ કરી, એ સમયના પેલા બધા જે વહીવંચા ને બધું જે પ્રાપ્ત થતું હોય તો એના આધારે પણ ખબર પડે છે કે આ જે મઠ હતો એ વખતે ખૂબ જ એવો સમૃદ્ધ હતો. તો મહંતજીએ પ્રસ્તાવ મૂક્યો કે 1,00,000 રૂપિયાની આવક છે ને, મારો બહુ મોટો શિષ્યગણ છે, બધા અમે તમારા દાસ, પણ તમે કૃપા કરીને આ મઠની મહંતાઈ સ્વીકારો. કેટલું મોટું પ્રલોભન કહેવાય, પણ તેમ છતાં પણ નીલકંઠ વર્ણી તો આના માટે પોતે નીકળ્યા જ નહોતા, એ તો એમના ઉપર હસી પડ્યા. નીલકંઠ કો આ ગઈ હસી, કહેને લગે હમ સદા ઉદાસી, યા જગ સદાની સંગ રહાવે, ત્યાગ સુભાવ સદા ઉર ભાવે. નીલકંઠને તો આના ઉપર હસવું આવી ગયું, આ ઓફર ઉપર, અને એમણે કહ્યું કે અમે આના માટે નીકળ્યા જ નથી, અમારો તો ત્યાગી સ્વભાવ છે, અમે ત્યાગી છીએ, ત્યાગ કરીને નીકળ્યા છીએ, એટલે આવી કોઈ અમને લાલચ છે નહીં, એમ કરીને નીલકંઠે ત્યાંથી ચાલતી પકડી. નીલકંઠ વર્ણીનું આગળનું વિશેષ વિચરણ આપણે આવતીકાલની પારાયણમાં સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.